ગાંધીભૂમિ પોરબંદરમાં ત્રીજા માઇલથી ઓરદલ સુધીના બાયપાસ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તના એક માસ બાદ પણ રસ્તાનું કામ શરૂ ન થતા કોંગ્રેસ અગ્રણી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। લગભગ એકાદ માસ પૂર્વે પોરબંદરના ત્રીજા માઇલથી ઓરદલ સુધીના બાયપાસ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ રસ્તાના નવીનીકરણ માટે ₹8,70,00,000 પાસ કરવામાં આવ્યા છે, જે 19 કિલોમીટર જેટલા રોડ બનાવવામાં આવશે। પરંતુ ખાતમુહૂર્તના એક માસ બાદ પણ આ રસ્તાનું કામ શરૂ ન થતા કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડીએ રાજ્ય સરકાર તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે। હાઈવે છે, આપણે નરસંગ ટેકરીથી 3 માઇલ સુધીનો જે રસ્તો છે નેશનલ હાઈવે, ગુજરાત સ્ટેટની અંડરનો એ નેશનલ હાઈવે છે અને એની અંદર ભારત સરકાર એમના નાણાં આપે છે। આ રસ્તો 1.5 વર્ષથી છેલ્લા 2020માં હાલતમાં છે। ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ અને અમે પણ વારંવાર ભારત સરકાર અને ગુજરાત સરકારને એ ખાડાઓ ભૂરી અને મરામત કરવા માટે રજૂઆત કરી હતી। એના અનુસંધાને એકાદ મહિના પહેલાં પોરબંદરના સંસદ સભ્યશ્રીએ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ ખાડા ભૂરી અને રસ્તાને મરામત કરવા માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું। જનરલી મરામતના કામનું ખાતમુહૂર્ત તો ક્યાંય બહુ થતું નથી, છતાં પણ કર્યું હતું, પણ લોકોને ત્યારે એવું હતું કે હવે ખાતમુહૂર્ત સંસદ સભ્ય જ્યારે કર્યું છે ત્યારે કામ તુરંત શરૂ થઈ જશે અને મરામત થઈ જશે અને ખાડા ભૂરાઈ જશે। પણ સંસદ સભ્યશ્રીએ ખાતમુહૂર્ત કરાને આજે 1 મહિનો થવા આવ્યો છે, છતાં નરસંગ ટેકરીથી માંડી અને 3 માઇલ સુધીના ખાડાઓની અંદર એક કાંકરી પણ રાજ્ય સરકારે એમાં નાખેલી નથી। એટલે મારી રાજ્ય સરકારને અને ભારત સરકારને બંનેને વિનંતી છે કે ભારત સરકાર ગુજરાત સરકાર ઉપર દબાણ કરી એને નાણાં જો એમને હવાલે મૂક્યા હોય તો તાત્કાલિક ધોરણે પોરબંદરના સંસદ સભ્યની પણ પ્રતિષ્ઠા ન જાય એ રીતે તાત્કાલિક ખાડાઓ ભૂરવાનું કામ શરૂ કરવા માટેની તજવીજ કરવા માટે મેં ભારત સરકારને રાજ્ય સરકારને વિનંતી કરી છે। પોરબંદરમાં સત્તાપક્ષના રાજકીય અગ્રણીઓના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ પણ લાંબા સમય સુધી રસ્તાનું કામ શરૂ ન થતા લોકો પણ સત્તાપક્ષના વિકાસ સામે સવાલો ઉઠાવી રહ્યા છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।